વડોદરા શહેરમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે નરેન્દ્રભાઈ 7 માર્ચ એટલે કે જન ઔષધિ મોદી દ્વારા જન ઔષધિ સુગમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓનલાઈન એસ ચાલુ કરવામાં આવીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એપ્લિકેશનમાં જે તે વિસ્તારમાં 7 માર્ચને જન ઔષધિ દિવસ તરીકે આવેલા જન ઔષધિ મેડિકલ કેન્દ્ર ઉજવવાનું નક્કી કર્યું છે, જેની માહિતી પણ આપવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી દવાઓ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી, જેમાં ભારત જન ઔષધિ કેન્દ્ર ગુજરાત કોત્રી સ્થિત કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યભરમાં 30 જેટલા જનએક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આ કાર્યક્રમમાં રંજનબેન ભટ્ટ જીતુભાઈ સ્થિત શરૂ કરવામાં આવ્યું હતું અને તમામ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડાપ્રધાન બન્યા પછી દેશના નાગરિકોને બીમારી થાય ત્યારે સસ્તી દવા પણ મળવી જોઈએ એના ભાગ સ્વરૂપ લગભગ દેશમાં 700 જેટલા જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરી અને આજના દિવસે વડોદરા શહેરમાં આપણા વડોદરામાં પણ 10 જન ઔષધિ કેન્દ્ર છે અને ત્યાં આગળ આખા દેશમાં આજે 7 માર્ચ એટલે જન ઔષધિ કેન્દ્ર દ્વારા લાભાર્થીઓને અને દેશના નાગરિકોને આ જન ઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તી દવા જે બહાર મેડિકલ સ્ટોર પર જે તમે ક્વોલિટીની દવા લો છો એ જ ક્વોલિટીની દવા જન ઔષધિ કેન્દ્ર પર પણ મળે એ વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રીએ કરી છે, ત્યારે આપના માધ્યમથી વડોદરાના તમામ નગરજનોને પણ વિનંતી કરું છું, આપ આપની દવા જન ઔષધિ કેન્દ્ર પરથી લો અને આપનું જે મહિનાનું બજેટ છે એને પણ તમને લાભ થશે, તમારા ઘરમાં એ કામ લાગશે. તો એ જ દવા તમે જન ઔષધિ કેન્દ્ર પર પહોંચીને આપ આપની સ્વાસ્થ્યની સુવિધા કરશો, એ જ અભ્યર્થના. ધન્યવાદ. જય હિન્દ. આજે 7 માર્ચ બહુ ઐતિહાસિક દિવસ છે, જ્યારે જન ઔષધિ પોતાના કેન્દ્રોનો દિવસ સેલિબ્રેટ કરે છે અને આ જન ઔષધિ કેન્દ્રથી મને બહુ આર્થિક લાભ થાય છે, દવાઓ એકદમ ઓછા ભાવે મળે છે, જેથી હું મારા કુટુંબને સારી રીતે ચલાવી શકું છું. આશા છે કે મોદીજી આવા ને આવા કેન્દ્રો વધારે ખોલે અને વધારે ને વધારે લાભાર્થીઓની એને લાભ મળે એ જ ભાવના સહિત એમને હું વંદન કરું છું. જય હિન્દ. કૌશિકભાઈ પુરાણી. હા, આજે મારું નામ કમલેશ પટેલ છે. વડોદરા ગોત્રી વિસ્તારમાં જન ઔષધિ સ્ટોર છે. અમારા સાથી મિત્રો છે બધા વડોદરાના અલગ અલગ વિસ્તારમાં એમના જન ઔષધિ કેન્દ્રો આવેલા છે. આજે 7 માર્ચ બીજો જન ઔષધિ દિવસ મનાવવામાં આવ્યો, દર વર્ષે જે મનાવવામાં આવે છે તો એની અંદર શ્રી રંજનબેન ભટ્ટ પ્લસ જીતુભાઈ સુખડિયા એવા મહાનુભાવો બી ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે બેનિફિશિયરોને બી અમુક મોમેન્ટોથી વિતરણ કરવામાં આવ્યું. તો આ જન ઔષધિ દિવસમાં જન ઔષધિની અંદર તમામ પ્રકારની લગભગ 900 જેટલી દવાઓ અને 200 જેટલા સર્જિકલ ઉપકરણ અત્યારે ઉપસ્થિત છે.
જે તમને દર બધા જ જનૌષધિ કેન્દ્રોમાંથી અવેલેબલ થશે. અમારી બીપીપીઆઈની ટીમ જે છે, જે નોડલ ઓફિસરો જે છે, મિતેશભાઈ પંડ્યા અને કલ્પેશભાઈ રાવલ, એમનો બી ખૂબ સારો સપોર્ટ છે. અને ઘણા લોકો બેનિફિશિયરીઓ અત્યારે જનૌષધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. કમલેશ પટેલ.